ડભોઇ તાલુકાના કાયા વરહણ રેલવે ગઢનાળામાં પાણી ભરાતા અવરજવર થઈ બંધ વાહન ચાલકોને પરેશાની જોવાનો વારો આવ્યો. વરસાદ કાયાવરથી ગામમાં જવા માટે અવરજવર કરતા વાહનો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તંત્રની બેદરકારીને કારણે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ ડભોઇ કરજણ રેલવે ગઢનાળું બનાવવામાં આવ્યું છે. જય હિન્દ જય ભારત સાથે જણાવું કે કારવાન તાલુકાના મોટામાં મોટા ગામ કાયાવરની અંદર આ ગન્નાળાની સમસ્યા છેલ્લા એક વર્ષથી વધારેથી છે અને કારવાન ગામની અંદર આજુબાજુના 20 ગામની અંદર અને સિનોર તાલુકા અને ડભોઇ તાલુકાના ખેડૂતો કામદારો મજૂરો અને સ્કૂલે ભણતા છોકરાઓ બહુ જ પરેશાન થાય છે. તો આ પરેશાનીનો ઉકેલ કરવા માટે અમે તંત્રને વારે ને ઘડીએ વિનંતી કરી છે, આવેદનપત્રો આપ્યા છે, સંસદ સભ્યને આવેદનપત્ર આપ્યા છે, દિલ્હીની અંદર આવેદનપત્રો આપ્યા છે, પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી. તો ખાસ કરીને ધારાસભ્ય સંસદ સભ્ય અને જે આના તંત્રમાં સામેલ હોય એવા બધા જ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આનો નિકાલ લાવે. આ એક આજની સમસ્યા નથી, દરરોજની સમસ્યા છે. કારવાન ગામ અને આજુબાજુના ગામના ખેડૂતો કામદારો મજૂરો અને નાના છોકરાઓ એ સીધા સીધા આમાં ઇફેક્ટ થાય છે અને બે તાલુકા આની અંદર ઇફેક્ટ થાય છે. તો ખાસ કરીને સાંસદ સભ્યને વિનંતી છે કે આ તમારા કાર્યરૂપની અંદર આવે છે તો આનો નિકાલ લાવે, જેથી કરીને આ દરરોજે ને દરરોજે અમારે 4 મહિના સુધી આ સમસ્યાનો સામનો ના કરવો પડે અને આ રીતે જે કાર્ય બધાનું ઠપ થાય છે એ થાય ના. તો ખાસ ને ખાસ વિનંતી છે કે આવનારા સમયની અંદર આનો નિકાલ નહીં આવે તો કારવાન ગામના લોકો અને આજુબાજુના ગામના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. આભાર. જય હિન્દ જય ભારત.